વેલ, જ્યારે આરબીઆઈને આપણે જે ફાટેલી નોટો પરત કરીએ છીએ બેંકો મારફતે, ત્યારે એ નોટ્સનું આરબીઆઈ શું કરતું હોય છે? વેલ, તમને કહી દઉં, એ આખી પ્રોસેસ ખરેખર ખૂબ અફલાતું છે. નમસ્કાર, ખબર છે .com પર ઉમિત આપ સૌનું સ્વાગત કરું છું. વેલ, વાત કરીશું હવે આપણે આરબીઆઈના એક એવા પ્રોસેસની કે જે જાણવામાં તમને ચોક્કસથી રસ હશે. વેલ, જ્યારે આરબીઆઈને આપણે જે ફાટેલી નોટો પરત કરીએ છીએ બેંકો મારફતે, ત્યારે એ નોટ્સનું આરબીઆઈ શું કરતું હોય છે? વેલ, તમને કહી દઉં, એ આખી પ્રોસેસ ખરેખર ખૂબ અફલાતું છે. તમે એ સમજશો એટલે તમને મજા આવી જશે, અને એ જણાવવા માટે આજે હું આવ્યો છું. ત્યારે સૌથી પહેલાં તમને કહી દઉં કે જ્યારે તમે આરબીઆઈ, સૌથી પહેલાં તો તમે નિશ્ચિત એક બેંકમાં જાઓ છો, ફાટેલી નોટ છે એના સિરીઝ નંબર બંને જોવા મળતા હોય તો બેંક તમને એ રિપ્લેસ કરી આપે છે. પછી એ બેંક જે છે એ નોટ્સને જે છે એ આરબીઆઈને મોકલતી હોય છે એની રિજનલ બ્રાન્ચ પર. રિજનલ બ્રાન્ચ પછી એની એક અલગ જે જગા હોય છે ત્યાં આગળ એને મોકલવામાં આવે છે કે જ્યાં આનું નિકંદન કરવામાં આવે છે. હવે નિકંદન એવું નથી કે ફાટેલી નોટ છે તો બેઠું એવી જ રીતે જવા દીધું, કારણ કે આપણે ભારતીયો તો ઓર વધારે સ્માર્ટ છીએ આ બધી બાબતોમાં, એટલે પાછા રીયુઝ કરવાના ચક્કરમાં આવતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં તો આ જે નોટ્સ છે એનું કેન્સલેશન કરવામાં આવે છે, એટલે કે એના પર કેન્સલ, આ રદ કરવામાં આવી છે એવો સિક્કો એ બધી નોટ્સ પર મારવામાં આવે છે. ત્યાર પછી એ નોટ્સ જે છે એને ઝીણી ઝીણી કાતરીઓમાં એને કટ કરવામાં આવે છે, એટલે કે એની કાતરીઓ બનાવવામાં આવે છે. એને એ રીતે કટ કરવામાં આવે કે એના નાના નાના પીસીસ થઈ જાય, ટુકડા થઈ જાય, અને પછી એ ટુકડા જે છે એને એક ભઠ્ઠીમાં નાખવામાં આવે છે અને પીગાડવામાં આવે છે. અને એ પીગાડ્યા બાદ એમાંથી એક ઈંટ બનાવવામાં આવે છે, અને પછી એ ઈંટ જે છે એ રૂપિયાની ઈંટ હોય છે. આ પ્રોસેસ જે છે આરબીઆઈ વર્ષોથી ફોલો કરે છે, અને તમે એ સિસ્ટમ આખી સમજશો એટલે તમને એમ થશે કે ખરેખર આ નોટ્સને કેવી રીતે એ લોકો આખું કરન્સી જે છે, સિક્કા છે, એ બધાને કેવી રીતે એ લોકો હેન્ડલ કરતા હોય છે. પણ આ પદ્ધતિથી એ લોકો આ જે કરન્સી છે એનો નિકાલ લાવતા હોય છે. સો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ પ્રોસેસ જે છે એ વર્ષોથી ચાલે છે. ઇનફેક્ટ, જો તમારા ઘરે આગ લાગે અને આગ લાગ્યા પછી તમારા ઘરમાં જો ચલણી નાણું જો બળી ગયું હોય અને એમાંથી અમુક ચલણી નાણું એટલે કે એનો અડધો ભાગ બચ્યો હોય તો તમે એ નોટ્સ પણ જો આરબીઆઈને જમા કરાવો છો તો આરબીઆઈ એક પ્રોસેસ મુજબ એ પ્રોસેસ હેન્ડલ કરાવે છે, અને પછી તમને એ ચલણી રૂપિયાના બદલામાં જે રૂપિયા છે એ રિપ્લેસ કરી આપતી હોય છે. આવું ભૂતકાળમાં ઘણા મિત્રો સાથે પણ મેં આવા કિસ્સાઓમાં, આવા કેસીસમાં જોયું છે. પણ એના માટે તમારે આરબીઆઈની રિજનલ બ્રાન્ચ પર જવાનું હોય છે, એ લોકોનો સંપર્ક કરવાનો હોય છે. વેલ, આરબીઆઈ ઘણી બધી રીતે એને ઘણી બધી ટંકશાળો છે, ઘણી બધી નોટ છાપવા માટેના કારખાનાઓ છે કે જ્યાં આગળ તમે સિક્કાની નીચે જોશો તો વિવિધ સિમ્બલ્સ તમને જોવા મળશે. એ સિમ્બલ્સ તમે જોશો તો ખ્યાલ આવશે કે એ સિક્કો ક્યાં છપાયો છે, ક્યાં બન્યો છે, કઈ ટંકશાળમાં બન્યો છે, આ નોટ ક્યાં છપાઈ છે. અને આવી ઘણી બધી પ્રોસેસમાંથી આરબીઆઈ જે છે એ નોટ્સ બનાવતી હોય છે. જો તમને આરબીઆઈ પાસે એની જૂની નોટ્સ ખરીદવાનો શોખ હોય તો આરબીઆઈની પોતાની વેબસાઇટ પર એક અલગ જ કલેક્શન એ લોકોએ મૂક્યું છે વિવિધ ભારતીય ચલણી નોટોનું, કે જે જૂનાથી લઈને નવા સુધીની બધી માહિતી ત્યાં આપણને આપતી હોય છે. ફરીથી મળીશું આજ રીતે ખબર છે .com પર આ જ પ્રકારની માહિતી લઈને. ત્યાં સુધી મને આપો રજા. થેન્ક યુ સો મચ.